નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ખૂબ સરસ. તો ચાલો ત્યારે આપણે બધા ભણીએ ગુજરાતી. તો બધા ગુજરાતીનો લીથો ખોલો, તે મજા છે. આપણે ગુજરાતીના લીથામાં કલર પણ પૂરવાના છે, તો બધા કલર પણ સાથે રાખશે. ખોલ્યો બધાએ ગુજરાતીનો લીથો? ખૂબ સરસ. તો હવે તેમાં ખોલો પેજ નંબર 23. કેટલા? 23. 23 નંબરનું પેજ થઈ જાય પછી આપણે પેજ નંબર 34 ઉપર રાષ્ટ્રધ્વજમાં કલર પૂરવાનું છે. તો પહેલાં બધા પેજ નંબર 32 ખોલશે. હવે તેમાં સૌ પ્રથમ આપણે ઉપર આજની તારીખ લખી લઈએ. આજે કેટલી તારીખ છે? 23/9/2020. તો અહીં લખો બધા 23/9/2020. અને આજે વાર કયો છે? બુધવાર. તો અહીં લખો બધા બુધવાર. લખ્યો બધાએ? હવે વાત કરીએ ક્લાસ એક્ટિવિટીની. તો અહીં આપણે સૂચના વાંચીએ કે ક્લાસ એક્ટિવિટીમાં આજે આપણે શું કરીશું. 15 ઓગસ્ટનો નિબંધ લખો. 15 ઓગસ્ટનો નિબંધ લખો. તો અહીં આપણે 15 ઓગસ્ટનો નિબંધ લખવાનો છે. તમને ખબર છે બાળકો 15 ઓગસ્ટ શું છે? 15 ઓગસ્ટ એક તહેવાર છે, એક રાષ્ટ્રીય તહેવાર છે, જે દેશ માટે રાષ્ટ્ર માટે ઉજવાય એવો તહેવાર છે. તો આજે આપણે આપણા દેશ વિશે, દેશના તહેવાર વિશે જાણીશું અને લખીશું. તો ચલો લખો બધા 15 ઓગસ્ટ. 15 ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય, આપણો રાષ્ટ્રીય તહેવાર છે, તહેવાર છે. 15 ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. રાષ્ટ્રીય તહેવાર શા માટે બાળકો? રાષ્ટ્ર માટે, દેશ માટે ઉજવાય છે, તેથી રાષ્ટ્રીય તહેવાર છે. હવે આગળ લખો 15 ઓગસ્ટ. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ, અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. હવે જુઓ બાળકો, તમને કોઈને આ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો? 15 ઓગસ્ટ 1947ના રોજ. શેમાંથી આઝાદ થયો છે? અંગ્રેજોની ગુલામીમાંથી. આપણા દેશમાં પહેલાં અંગ્રેજો રાજ કરતા હતા, એટલે કે બીજા દેશના લોકો આપણા દેશના લોકોને ગુલામ બનાવીને મજૂરી કરાવતા હતા, તેથી આપણા દેશને આ દિવસે આઝાદ કરાયો હતો, એટલે આપણે દેશ માટે આ તહેવાર ઉજવીએ. હવે આગળ લખો તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. સમજાણું બાળકો? આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો, તેથી તેની ખુશીમાં આપણે દર વર્ષે 15 ઓગસ્ટે આપણે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ. હવે આગળ લખો આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર
તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। સમજાણું બાળકો, આ લીટીમાં શું કહે છે? આ લીટી એમ કહે છે કે આ દિવસ ભારતભરમાં એટલે કે આખા ભારતમાં આ દિવસ ઉજવવામાં આવે છે। હવે આગળ લખી, દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે। દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે। શું થાય છે બાળકો? એટલે કે આ લીટી એમ કહે છે કે 15મી ઓગસ્ટના દિવસે એક તહેવાર માનીને આખા દેશમાં તમામ કાર્યાલયો એટલે કે બધા કામના સ્થળો જેમ કે શાળાઓ, સરકારી કચેરીઓ વગેરે બધા જ કામ બંધ રાખીને તે દિવસે જાહેર રજા રાખવામાં આવે છે। સમજાણું? તો હવે આગળ લખીએ, આખા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આખા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો કરવામાં આયોજન કરવામાં આવે છે। એટલે કે આખા દેશમાં બધી જગ્યાએ જે સરકારી કચેરીઓ ને એવું બધું હોય ત્યાં ધ્વજવંદનનો કરવામાં આવે છે, ધ્વજવંદનનો પ્રોગ્રામ કરવામાં આવે છે। એટલે કે આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવવામાં આવે છે અને તેને સલામી આપીને રાષ્ટ્રગીત ગાવામાં આવે છે। સમજાઈ ગયું? હવે આગળ લખીએ, મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે। મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે। એટલે કે 15મી ઓગસ્ટના દિવસે સૌથી મોટો કાર્યક્રમ નવી દિલ્હીમાં કરવામાં આવે છે। લાલ કિલ્લા ઉપર આપણા દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રોગ્રામ કરે છે। નવી દિલ્હીમાં સૌથી મોટો પ્રોગ્રામ ઉજવાય છે। આ રીતે 15મી ઓગસ્ટમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને આપણા દેશ માટે કંઈક યાદગાર કરવામાં આવે છે। સમજાઈ ગયું બાળકો? તો હવે ફરી એકવાર આપણે આખો નિબંધ વાંચી લઈએ। 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો। તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે।
તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે. લખાઈ ગયું પેજ નંબર 32 બધાને? તો હવે પેજ નંબર 33 ઉપર 15મી ઓગસ્ટનો નિબંધ પેજ નંબર 32 ઉપરથી જોઈ જોઈને બધાને લખવાનો છે. હવે પેજ નંબર 34 ઉપર આવી જઈએ બધા. પેજ નંબર 34 ઉપર સૌ પ્રથમ આજની તારીખ લખી લઈએ. તો અહીં લખો 23/9/2020 23/9/2020 અને આજનો વાર લખી લઈએ બુધવાર. લખી લીધા બધા એ તારીખ વાર. હવે અહીં રંગ પૂરો એવું કહેલું છે. તો અહીં આપણો રાષ્ટ્રધ્વજ આપેલો છે, તેમાં આપણે રંગ પૂરવાના છે. તમે બધાએ રંગ રાખ્યા છે એની સાથે? તો તેમાં સૌ પ્રથમ કોફી કલર કાઢો અને અહીં બધા લાકડીમાં કોફી કલર પૂર્યો. હવે કેસરી કલર, રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો રંગ કેવો હોય? કેસરી. તો ઉપરના પટ્ટામાં કેસરી કલર પૂરો બધા. ત્યાર પછી વચ્ચેનો પટ્ટો સફેદ રંગનો હોય તો અહીં કંઈ કલર પૂરવાનો નથી. પછી સૌથી નીચેનો પટ્ટો કયો રંગનો હોય? લીલા રંગનો. તો સૌથી નીચેના પટ્ટામાં ભરો પૂરો લીલો રંગ. ત્યાર પછી અશોક ચક્ર, વચ્ચે જે અશોક ચક્ર છે તે કયા રંગનો હોય? બ્લુ રંગનો. તો વચ્ચે અશોક ચક્રમાં બધા પૂરો બ્લુ રંગ. હવે મેં કીધું એવી રીતે બધા રાષ્ટ્રધ્વજમાં રંગ પૂરશો. તો પેજ નંબર 34 ઉપર જેવી રીતે તમે રાષ્ટ્રધ્વજમાં રંગ પૂર્યો, એવી જ રીતે પેજ નંબર 35 ઉપર રંગ પૂરવાનું તથા પેજ નંબર 33 હોમવર્કમાં કરવાનું છે.